ఆనందంబోధి స్మితరుచిర్ పుర్ణేందువదన ప్రఫుల్లాంబోజన్మాచ్ఛదసదృశ శోభాక్షియుగల కృపాపరావార శ్రితసకలజీవాతి సుఖదో మహాశ్రేయోమూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయ దర్శనం మందహాసరుచిరాదనాంబుజం పూజితం సురనరోతమేరముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమ. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమ. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమ. బోలో శ్రీ స్వామినారాయణ భగవానని, శ్రీ హరికృష్ణ మహారాజని, శ్రీ ఘనశ్యామ మహారాజని జయ. బధాయి భక్తుని ఎత్తి జై స్వామినారాయణ. సద్గురు నిష్కుడాన స్వామి ధీరజాఖ్యాన గ్రంథని అందర్ కడువు అగ్యార్ ఏమా చెల్లె ఏం కథ లఖే ఛే. స్వామి కే ఛే ప్రహ్లాద్ని భక్తిని వశ థై ભગવાન ઋષિ સ્વરૂપે પ્રગટ થયા છે. હિરણ્યકશિપુના તમામ વરદાનો સત્ય થાય એવી રીતે એ વરદાનોને સત્ય કરતા થકા ભગવાન આકાશમાં નહીં, પાતાળમાં નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, લીલાથી નહીં, સુકાથી નહીં, પશુથી નહીં, મનુષ્યથી નહીં, આવી તમામ શરતોને ધ્યાનમાં રાખી હિરણ્યકશિપુને પોતાના નખથી ફાડી નાખે છે. ખૂબ વિકરાળ ભગવાનનું સ્વરૂપ છે. જ્યારે દેવતાઓ પણ નજીક જતા બીવે છે, સ્વયં લક્ષ્મીજી જે ભગવાનના અર્ધાંગના છે એ પણ જતા બીવે છે, એવા સમયે ભક્ત પ્રહલાદે ભગવાનને પ્રાર્થના કરી. ભગવાનને પ્રહલાદની ભક્તિ ઉપર એટલું હેત આવ્યું છે, ભક્તિને જોઈને હિરણ્યકશિપુના મડદાને નાખીને પોતાના ખોડાની અંદર પ્રહલાદજીને બેસાડ્યા છે. પોતાની જીભે કરીને ભગવાન પ્રહલાદજીને ચાટે છે, વાત્સલ્ય આપે છે, માથા ઉપર હાથ મૂકે છે. પ્રહલાદજીને પણ જાણે કેટલાય વર્ષોનું કોઈ ભૂખ હોય કે મને ભગવાન ક્યારે ખોડામાં બેસાડે, એમ પ્રહલાદજી પણ એ વાત્સલ્યને ગ્રહણ કરે છે. હવે ભગવાને જ્યારે પ્રહલાદને જોયા છે ત્યારે ભગવાનનું સ્વરૂપ શાંત થયું છે. હવે દેવતાઓને બધાને શાંતિ થઈ છે. અને હવે આગળ જે ઘટના ઘટે છે એને સ્વામી લખે છે કડવું બાર. પ્રગટ્યા નૃસિંહજી પ્રહલાદને કાજજી બહુરાજી થઈ બોલ્યા મહારાજજી માગો માગો પ્રહલાદ મુજ થકી આજજી આપું તમને તેહ સુખનો સમાજજી. નૃસિ ભગવાન પ્રહલાદ માટે પ્રગટ થયા, થાંભલામાંથી પ્રગટ થયા. ભગવાનનો સાચો ભક્ત હોય એના માટે ભગવાન ગમે તે જગ્યાએથી, ગમે તે સમયે, ગમે એવી પરિસ્થિતિમાં પ્રગટ થાય છે. સદ્ગુરુ ગુણાદિતાનંદ સ્વામીને જ્યારે શ્રીજી મહારાજનો વિયોગ થયો અને સ્વામી જ્યારે ચાલ્યા જતા હતા, ધોર્યો હતો પાણીનો ને એની નજીક લીલું ઘાસ પવનની અંદર રમે. એક મોટા સાધુનો દ્રષ્ટિકોણ, એક ભગવાનના પ્રેમી ભક્તનો દ્રષ્ટિકોણ, એક ભગવાનનો ભક્ત એની સ્થિતિ. હજારો લોકો સામાન્ય રીતે ચાલ્યા જતા હોય પણ ભગવાનના મોટા પુરુષ ચાલ્યા જતા હોય, ભગવાનનો ભક્ત ચાલ્યો જતો હોય, બેમાં બહુ ફેર છે.
ક્રિયા એક સરખી દેખાય છે જગતની જેમ જ, પંચ વિષયોને તો ભગવાનના ભક્તને પણ ગ્રહણ કરવા ઘટે છે, પરંતુ ભગવાનનો ભક્ત જે દ્રષ્ટિથી પંચ વિષયને ગ્રહણ કરતો હોય, ભગવાનનો ભક્ત જે દ્રષ્ટિથી ક્રિયા કરતો હોય, એમાંનું કરોડમાં ભાગનું અનુસંધાન પણ જગતના જીવને હોતું નથી. આપણે પણ ભગવાનના એવા યથાર્થ ભક્ત ન થયા હોય તો આપણે પણ કદાચ ભક્ત સમુદાયની અંદર ભક્ત તરીકે ગણાતા હોઈએ, પરંતુ એવી જે ઊંચી સ્થિતિવાળા ભગવાનના સંતો ભક્તો છે એની ક્રિયામાં એ કેવી રીતે ભગવાનને વણીને હાલતા હોય, એ કેવી રીતે પડે પડે ભગવાનના અનુસંધાને જીવતા હોય એનું ખબર આપણને ન પડે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ જ્યારે ઘાસને રમતું જોયું પવનમાં, ત્યારે સ્વામીને એટલો જ સંકલ્પ થયો, તારું જીવન જળ છે તો તું તો મજામાં જ હો ને. સ્વામી કે આનું જીવન જળ છે એટલે એને આનંદ થાય, અમારું જીવન તો મહારાજ એ તો ગયા. આટલો સંકલ્પ કરતાની સાથે મહારાજ ત્યાં પ્રગટ થયા અને મહારાજે સ્વામીને કીધું, સ્વામી અમે ક્યાં ગયા છે, એક સૂકું તનખલું હાથમાં લઈને સંકલ્પ કરજો, એમાંથી પણ અમે પ્રગટ થઈ અને તમને તમારી રક્ષા કરશું, તમારી સાથે છીએ. ભગવાનના ભક્તને કોઈ દિવસ ભગવાન એનાથી દૂર જાતા જ નથી. કાર્યાની પ્રકરણનું 11મું વચનામૃત મહારાજ એમ કહે છે, એવો પ્રેમી ભક્ત જ્યાં જ્યાં જાય છે ત્યાં ભગવાન એની પાછળ પાછળ જાય છે. ભગવાનને એવા જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી, એમ ભગવાનને પણ એવા ભક્ત વિના રહેવાતું નથી. જેમ એ ભક્તને ભગવાનનો વિયોગ વર્તે છે, એમ ભગવાનને પણ એ ભક્તનો વિયોગ વર્તે છે. જેમ એ ભક્તને એવું થાય છે કે હું મહારાજની પાસે રહું, એમ મહારાજને એમ થાય છે હું એ ભક્તની પાસે રહું. એકાબીજાને છોડવાની ઈચ્છા થતી જ નથી, કારણ કે પરમાત્મા એક એવા છે એને જેટલો પ્રેમ આપણે આપીએ છીએ એનાથી અબજો ગણો પ્રેમ પરમાત્મા તરફથી આપણને મળે છે, એવા મહારાજ છે. નૃસિંહજી ત્યાં આગળ નૃસિંહ ભગવાને પ્રહલાદને કહ્યું છે બહુ રાજી થઈને કે પ્રહલાદ માગ માગ, તારે શું જોઈએ છે, તારે જે જોઈએ બધું જ સુખ તને આજે આપું. જેની પાસે તમામ સુખનો સમાજ છે એવા રાજાધિરાજ ભગવાન રાજી થાય અને એ એમ કહે છે તારે જે જોઈએ બધું જ આપું માગ. અને ત્યારે જે પ્રહલાદજી કહે છે ગજબનું કહે છે. અહીં આગળ ભગવાન કહે છે પ્રહલાદ તારે શું જોઈએ છે, આપું સમાજ સુખનો એમ બોલ્યા છે નરહરિ, પ્રહલાદ કહે તમે પ્રસન્ન થયા, હવે શું માગો બીજું ફરી. પ્રહલાદ કહે તમે પ્રસન્ન થયા, હવે શું માગો બીજું ફરી. જ્યારે ભગવાન કહે છે પ્રહલાદજી માગ માગ, પ્રહલાદ બેટા તાર શું જોઈએ. 7 વર્ષનો પ્રહલાદ, ગર્ભકાળમાં 100 વર્ષ સુધી નારદજીનો સમાગમ કરેલો પ્રહલાદ, એક સંતના સમાગમવાળો વ્યક્તિત્વ કેવું હોય, સાધુને સેવ્યા કોને કહેવાય, કોઈ મોટા સદગુરુને ધાવ્યા કોને કહેવાય. જ્યારે ભગવાનના રાજીપા સિવાય અને ભગવાન સિવાયની બીજી ઈચ્છાઓ ટળી જાય એનું જ નામ સાધુનો સંગ કર્યો કહેવાય, એનું જ નામ સત્પુરુષના ગુણ આવ્યા કહેવાય, એનું જ નામ સત્પુરુષને સેવ્યા કહેવાય, એનું જ નામ સત્પુરુષને ધાવ્યા કહેવાય. જ્યાં સુધી આપણા લક્ષની અંદર ભગવાનનો રાજીપો અને ભગવાન સિવાયનું જે કાંઈ છે, એક્સ વાય ઝેડ, જે જગ્યાઓ બીજી ખાલી જગ્યાઓ આપણે પૂરવી પડે છે મારે કે તમારે, એ બધી જ વસ્તુઓ આપણી રાગાત્મક સૃષ્ટિ છે. એ રાગાત્મક સૃષ્ટિ આપણને જન્મ મૃત્યુના ચક્કરમાં ચલાવે એવી જ છે, ચાહે એ રાગાત્મક સૃષ્ટિ શુભ હોય કે અશુભ હોય. પણ પ્રેમાનંદ સ્વામીએ જે કીધું, તુમ બિન તુમ મોહે ઓર ન દઈયો, આવું લક્ષ આપણું બંધાય, અંતરથી બંધાય, વાચ્યાર્થ નહીં, ખરેખર આપણું લક્ષ બંધાઈ જાય એવું, વાણી દ્વારા નહીં પણ આપણને રાત ને દિવસની તલપ જાગે, અડધી રાત્રે પણ જાગીને એ સંકલ્પ થાય કે હું કયો ઉપાય કરું તો મારી ઉપર મહારાજ રાજી થાય, હું કેવી રીતે જીવું તો મહારાજ મારી ઉપર રાજી થાય, હું કેવી રીતે બધી ક્રિયા કરું, બોલું ચાલું બેસું ઊઠું મારી ઉપર મહારાજ રાજી થાય.
આ ઉપાયની અંદર જે મંડ્યો રહે એને પ્રહલાદજી જેવું લક્ષ બંધાનું કહેવાય. એને સદગુરુ મુક્તાનંદ સ્વામી દાદા ખાચર પર્વતભાઈ જેવું લક્ષ બંધાનું કહેવાય. પ્રહલાદ કહે છે, પ્રભુ તમે મારી પર રાજી થયા, હવે બીજું શું માગું? તમને રાજી કરવા માટે જ હું તો બધું કરતો હતો. મારે જે કંઈ કરવાનું છે તમને રાજી કરવા કરવાનું. તમે રાજી થયા, હવે હું બીજું શું માગું? મારે તો નથી કાંઈ માંગવું, પણ એવો કેસો માં કોઈને. પ્રહલાદજીએ ભવિષ્યના આપણને બધાને જોઈ લીધા. અને આ તો નિષ્કુળાનંદ સ્વામીની કલમ છે ને, એટલે સ્વામી પાછા આપણી બધાની પોલીસ કરતા જાય હરખી. સ્વામી છે ને, ન્યાય પોલીસ બહુ કરેલી. બધાએ લાકડાને પોલીશ કરવા ને, લાકડા હોય કેવા, બરછટ જ હોય, રંધો હાંક્યો પછી પોલીશ કરે. બરછટ લાકડું હોય પણ બહુ સરસ સુથાર હોય, એનું ફર્નિચર એટલું સરસ બનાવી દે રંધો કરીને, તે ફર્નિચરને બધાએ પોતાના ઘરની અંદર ગોઠવે ગોઠવે ને, એને રોજ સાફ સફાઈ કરે. એ બરછટ લાકડાનો ટુકડો પડ્યો હોય તેની કોઈ કિંમત નહીં. એમ આપણે બધા બરછટ લાકડા જેવા છીએ, છીએ મોમોક્ષુ પણ બરછટ લાકડા જેવા. એ આ ભગવાનના મોટા પુરુષો આમ રંધો લઈ એક બાજુથી આપણને કાઢે બધો ભાગ વધારાનો, પોલીશ કરે ત્યારે હરખા થવાય. એમાં પછી આવા બધા ભક્તોના આખ્યાનો દ્વારા આપણને ગમે તે રીતે, આમ નહીં તો આમ, પણ કોઈ પણ રીતે આપણા આત્માને સરસ બનાવવા માટે આ મોટા સાધુનો પ્રયત્ન છે. મારે તો નથી કાંઈ માંગવું, પણ એવો કેસો માં કોઈને. પંચ વિષયમાં પ્રીત જીવને, માંગસે રહ્યા છે જેમાં મોઈને. પ્રહલાદજી કે મારે તો કાંઈ જોતું જ નથી, મને તો કશું દેશો જ નહીં. તમારો રાજીપો મળ્યો, તમે મારી ઉપર રાજી થયા, તમારું વાત્સલ્ય મળ્યું, તમારો મારા માથા ઉપર હાથ પડ્યો, તમારો મને સ્પર્શ થયો, તમારો મને ખોડો મળ્યો, આનાથી વધારે મારા માટે પ્રભુ કશું જ નથી, કશું જ નથી. અને વાસ્તવિકતા છે, ખાલી એ સુખની કલ્પના કરીએ, કલ્પના ખાલી, કે જે પરમાત્માને અનંત કોટી ઈશ્વરો, આ બ્રહ્માંડના સર્જકો છે મોટા મોટા એવા ઈશ્વરો, પંચાળાનું ચોથું વચનામૃત, અનંત કોટી બ્રહ્મા, અનંત કોટી વિષ્ણુ, અનંત કોટી શિવ, બ્રહ્માંડે બ્રહ્માંડે છે એવા અનંત જે રાજાધિરાજને રોજ સ્તુતિ કરે છે, જે બ્રહ્માંડા પત્યોની સ્તુતિ આખા બ્રહ્માંડોના બ્રહ્માંડો કરે છે, મનુષ્ય, દેવતાઓ, તમામ બધા જ એ બ્રહ્મા વિષ્ણુ શિવની સ્તુતિ કરે છે. અને પંચાળાના ચોથામાં મહારાજ કહે છે, ત્રણે ત્રણ બ્રહ્માંડે બ્રહ્માંડે પટેલિયા જે રહેલા છે એ બધા જ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરે છે. એવા મહારાજ, એવા મહારાજ કે જે મહારાજને પામવા માટે એવા ઈશ્વરો પણ મનુષ્યનો દેહ ધારણ કરીને અક્ષરધામના અનાદિ મુક્તનો સમાગમ ગોતે છે. કોઈ બ્રહ્માંડના ઈશ્વરોને અક્ષરધામમાં જવું હોય તેને પૃથ્વી પર મનુષ્ય આકારને ધારણ કરવો પડે છે. અક્ષરધામમાંથી આવેલા જે મહારાજના અનાદિના મુક્તો છે એવા મુક્તોનો સમાગમ મનુષ્ય આકારે દીન ભાવે કરવો પડે છે. પોતાના રાગાત્મક ઐશ્વર્યના રાગને ટાળવો પડે છે અને ત્યારે એ ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચે છે. અને પહોંચતા પહેલાં પણ પોતાનું આયુષ્ય ઈશ્વરની ગાદી ઉપર ભોગવીને પછી જવાય છે. આટલું કઠણ જે શ્રીજી મહારાજનો ખોળો, આટલો કઠણ છે, આખા બ્રહ્માંડનું શાસન કરી શકાય, આખા બ્રહ્માંડનું સર્જન કરી શકાય, આખા બ્રહ્માંડનું વિસર્જન કરી શકાય, આખા બ્રહ્માંડનું પોષણ કરી શકાય, પણ શ્રીજી મહારાજનો ખોળો મળવો ને એટલો દુર્લભ ઈશ્વરો માટે પણ કીધો છે. એવા શ્રીજી મહારાજ આપણને સહજની અંદર પ્રાપ્ત થયા. એવા મોટા મહારાજ, એવા મોટા છો મહારાજ, જીવન જાણો છો તે મળ્યા છો મને આજ, જીવન જાણો છો. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, એવા મોટા મહારાજ, છ અવતારના અવતારી એવા મોટા મહારાજ, તે તમે મને આજે મળ્યા છો પ્રભુ. એવા ભગવાનને રાજી કરવા સિવાયનું બધું તાન આપણે ટાળીએ, ધીરે ધીરે ટાળીએ, પણ એક મહારાજ રાજી થાય, એક મહારાજ રાજી. મહારાજ રાજી કેમ થાય? મહારાજે પોતાના સ્વભાવ વચનાવૃતમાં કીધા છે, મહારાજે પોતાની રુચિ વચનાવૃતમાં કીધી છે, મહારાજે પોતાના સિદ્ધાંત વચનાવૃતમાં કીધા છે. મહારાજને કેવું ગમે છે એ મહારાજે વચનાવૃતમાં કીધું છે, એનું સાંકળ્યું કરીએ.
સાંકળ્યું કરીને વિચાર્યા કરીએ કે મારા પ્રભુને આ નથી ગમતું, પરંતુ મારી અંદર આ છે. આપણે એને ભગવાનના સંતો ભક્તો એના સમાગમ દ્વારા ટાળવા પ્રયત્ન કરીએ, સદગુરુના બતાવેલા ઉપાયથી પ્રયત્ન કરીએ, અને એ ટળે, મહારાજ રાજી થાય. મહારાજ રાજી થાય એટલે આપણી ભેગા અખંડ રહે, આપણા હૃદયમાં રહે, આપણને સુખ ને શાંતિ રહે. નિષ્કુળન સ્વામી લખ્યું કીર્તનમાં, મારે રે છે સુખ ને શાંતિ રે હૃદયામાં એની પેરે. સુખ ને શાંતિ વર્તે હૃદયની અંદર, ભગવાનનું સુખ શાંતિ, વિષયનું નહીં, ભગવાનનું. કારણ કે વિષય તો થોડોક સમય સુખ આપે, પછી એ વિષયમાં દુઃખ જ છે, દુઃખ જ છે. કોઈ વિષય એવો નથી જેમાં સતત સુખ હોય, એક ભગવાન રૂપી વિષય જ એવો છે કે જેમાં સુખ છે. બાકી બધા જ વિષયો એવા છે કે જે થોડોક સમય સુખ આપે, થોડોક સમય લાગે કે બહુ મજા આવી, પણ એ મજા આવી પણ એની પાછળ સજા બહુ મોટી હોય. જ્યારે ભગવાનનું સુખ એકવાર જેને મળે છે, ભગવાનનો રાજીપો મળે, સદાય સુખીઓ રહે. બહુ નસીબદાર કહેવાઈએ આપણે કે આપણને મહારાજ મળ્યા, ગુરુજી જેવા સદગુરુ મળ્યા, આટલા નજીકથી આવા મોટા મોટા નંદ પંક્તિના સંતોએ, આ નિષ્કુળાન સ્વામીએ કેવી રીતે આ ગ્રંથો, આજે તો આ પ્રેસમાં નાખો ને કોમ્પ્યુટરમાં નાખો ને ઈ કોપી ના કોપી ને બધી કોપીઓ થઈ જાય, પણ એ સદગુરુ સંતોએ આજથી વર્ષો પહેલાં કેવી રીતે દાખલો કર્યો હશે એની કલ્પના કરવાની, કેવી રીતે આ એક એક અક્ષર લખ્યો હશે, કેવી રીતે આ બધા પત્રોને સાચવ્યા હશે, એની પાસે કયું મેમરી કાર્ડ હતું, એની પાસે કયા એવા કોઈ મોટા ડેટાબેઝો હતા, કયા ડેટાબેઝો હતા, હાથમાં લઈને ફરવાનું, ગામડે ગામડે ફરવાનું, માથે પોટલા લઈને ફરવાનું, પટારાઓની અંદર સાચવી સાચવીને પ્રતો મૂકી હોય, ક્યાંના ક્યાં કિલોમીટરના કિલોમીટર, એવું નહોતું કે વડતાલમાં પ્રત મૂકી હોય અને સ્વામી ધોલેરામાં હોય તો ધોલેરાથી સ્વામીને વડતાલે પ્રત લેવા જવું હોય તો ગાડી કાઢીને બે કલાકમાં વડતાલ જઈને પ્રત લઈને પાછા આવ્યા, એવું નહોતું. કેટલો કઠિન સમય, કેટલો અઘરો સમય, નહોતી લાઇટો, નહોતી હરખી પેનો, નહોતું કાંઈ. એ સમયે આટલો દાખલો આ મોટા પુરુષોએ કર્યો એ આપણને મહારાજનો રાજીપો અપાવવા માટે કર્યો, આટલો દાખલો કર્યો ને આપણને રાજીપો અપાવવા. આજે પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષો આટલો દાખલો કરે છે, આટલો દાખલો, સ્તુતિ નિંદાને સહન કરે છે, માન અપમાનને સહન કરે છે, કોઈ ગમે તેમ કહી જાય સહન કરે છે, અને આવા સ્થાનો ઊભા કરીને આજ્ઞાને ઉપાસનાનું પ્રવર્તન કરે છે. આની પાછળનું કારણ એવા મોટાનો દાખલો વિચારીએ એટલે આપણને તરત ભગવાનને રાજી કરવાની ઈચ્છા થાય, બીજું બધું છૂટે. પ્રહલાદ એવા ભગવાનના ભક્ત છે, આપણને સર્વને શીખ આપે છે કે ભગવાન સિવાયનું બીજું ના ઈચ્છો. એ કહે છે, પ્રભુ તમે મને તો કીધું કે માગ માગ, પણ બીજા કોઈને તમે કહેતા નહીં, કારણ કે પંચ વિષયમાં પ્રીત જીવને માગસે રહ્યા છે જેમાં મોઈને. દરેક જીવ પંચ વિષયને જ માગશે. પેલો સુરતનો એક હરિભગત આવ્યો મહારાજ પાસે, મહારાજ વડતાલમાં હતા. મહારાજને કે, મહારાજ રાજી થાવ ને. મહારાજ કે, રાજી તો મહારાજ દયા કરો ને, રાજી થયા તો. મહારાજ કે, શું દયા કરું? મહારાજ દયા કરો કે દયા. મહારાજ કે, શું દયા કરું? પણ એ તો કે. તો કે, મહારાજ એવી દયા કરો, એવી દયા કરો કે તમને, તમે આમ દયા કરો ને તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દયા હોય એવી દયા કરો. મહારાજ કે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દયા કરું તો અમે તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દયામાં મારી મૂર્તિ સિવાય બાકી બધું ટાળી નાખીએ. મહારાજ કે, જા તારી પર દયા કરી, હવે તું અહીંથી ઘેર જઈશ ને ત્યાં તારે ઘરવાળી મરી જશે, ભાઈ તારો છોકરો મરી જશે, તારી બધી સંપત્તિ જતી રહેશે, તારી જોડ ખાલી અમે જ રહેશું, બોલ. અરે મહારાજ દયા પાછી લઈ લો કે? આવી દયા જોતી નથી, નથી જોતી આવી દયા. જીવને જોયે છે દયા કેવી, આ લોકના લોચા મળે એને દયા માને છે. આ લોકના લોચાએ દયા નથી, આ લોકના જે લોચા છે ને એ બધું જ મારા ને તમારા માટે બંધન છે. મારી માટે જે લોચો ગણાતો હશે ત્યાગાશ્રમ પ્રમાણે એ, અને તમારી માટે જે ગ્રહસ્થ આશ્રમમાં લોચો ગણાતો હશે એ. લોચા તો બધે જ રાખ્યા છે, બધી જ જગ્યાએ ફસાવાના તો ભગવાને બ્લેક હોલ રાખેલા જ છે. માયાના અનેક સ્વરૂપો છે, માયા અનેક સ્વરૂપોએ, અનેક જગ્યાઓએ, અનેક રીતે, કોઈ પણ સ્થાન, આશ્રમ, વ્યક્તિ, ઉંમરના કોઈ પણ વ્યક્તિને પકડવા માટેના બ્લેક હોલો ભગવાને બધે જ મૂકેલા છે.
કોઈ જગ્યાએ બાકી નથી. તપસ્વીમાં તપ રૂપે કીધું તો પછી બીજી વાત જ ક્યારે, ત્યાંય જો પકડી લેતી હોય તો પછી જ્યાં સામાન્ય રીતે છે જે આશ્રમની અંદર જ્યાં આગળ અહીં નથી પકડાય એવું ન્યાય પકડવા આવી જાય તો ત્યાં તો પકડેલું જ છે બધું, એમાં કેટલી બધી જગ્યાએ પકડે. એટલે લોચાને કોઈ દી દયા ના માનવી, જગતનો લોચો મળે ને દયા ના માનવી. એને ફક્ત એટલું માનવું ભગવાનની કંઈક ઈચ્છા હશે, મારી જોડે કરાવવું છે ને કંઈક કર્યું છે કરીએ છે, પણ એ દયા નથી. દયા તો એ જ છે પોતે પોતે મળી જાય એ દયા છે. પોતે જ ભગવાન આપણને મળી જાય, એનો રાજીપો આપણને મળી જાય, એને આપણાથી નજીકનો સંબંધ થઈ જાય, આ જ ભગવાનની દયા. કોઈ મોટા પુરુષની દયા એ જ છે કે એના હૃદયની અંદર આપણી મુમુક્ષુતા દ્વારા રાજીપો એના હૃદયમાંથી આપણી ઉપર ઉતરી આવે, વગર સંભારે આપણે એના હૃદયની અંદર સાંભળી આવીએ આપણી મુમુક્ષુતાથી, મુમુક્ષુતાથી. કારણ કે મોટા તો રાજી એમ જ થાય છે. મોટા કોઈ આ લોકનું આપણી પાસે ગમે એટલું છે એનાથી ભગવાનને મોટા પુરુષો રાજી નથી થતા. એ બધું જ જે કંઈ છે એને જો સત્સંગ પરાયણ કરીને સત્સંગ માટે જ જો કરી દેવામાં આવે તો એ બધું રાજીપાનું પાત્ર બને, નહીં તો બધો જ લોચો છે, એમાં નુકસાન જાજુ છે ફાયદો ઓછો છે, નુકસાન જાજુ છે ને ફાયદો ઓછો છે. એટલે પ્રહલાદજી કહે છે પ્રભુ જીવ તો પંચ વિષય જ માગશે. ગોપાળાન સ્વામી પાસે એ ગરીબ ભગત આવ્યા, સ્વામીને કે સ્વામી દયા કરો ને કંઈ મારે આવક વધે. સ્વામી કે કેટલા, તો કે સ્વામી એવું છે કે 100 રૂપિયા કમાવું છું પણ 1000 થાય એવું કંઈક સંકલ્પ કરો. સ્વામી કે જા 1000 થશે તારી આવક, પણ 1000થી પછી વધે નહીં આખી જિંદગી. હા તો પછી સ્વામી એક કામ કરો ને 10000નો સંકલ્પ કરો ને, કે સીધો 1000થી ક્યાં ગયો 10000, 10000નો. સ્વામી કે 10000નો કરીશ પછી વધે નહીં. તો પછી સ્વામી એવું કરો ને 1000000નો કરો ને, કે સ્વામી કે રહેવા દે તું 1000000નો થાય તો ભગવાન ભજે ખરો ને મારી પાસે આવે ખરો, એના કરતાં જેમ છે એમ રહેવા દે, તારો વ્યવહાર હરખો હાલશે. ભગવાનને એટલી પ્રાર્થના કરું છું, તું વરી એટલો રૂપિયાવાળો થઈશ તો ભગવાન ભજવા કેમ આવીશ, આપણા ઘણાય ભક્તો હોય ને તાન ચડે કે લોયા ધામ આપણે કરવું છે ને ગુરુજી, ગુરુજીને કરવું છે ને. સ્વામી આપણે એવું કંઈક કરો કે લોટરી લાગી જાય. મેં કીધું એ લાગે આપણે તો આપણે ભગવાન ભજવા નવરા થઈએ ખરા, એ જ્યાં સુધી નથી લાગી ને ત્યાં સુધી બધા સંકલ્પ રહે, બાકી આપણને ભગવાને જેમ રાખ્યા એમ રહેવાનું, જેટલું ભગવાન કરાવે એટલું કરવાનું. ગુરુજી નથી કહેતા કે આ બધું પૂરું જ કરી દેવું એવું આપણે ક્યાં છે, હવે એવડા મોટા જે આદરીને બેઠા હોય એમને સંકલ્પ નથી તો આપણે શું લોટરીનો સંકલ્પ કરો. મહારાજની ઈચ્છા હોય એટલું મહારાજ કરાવે, એ સરસ સમર્થ છે, એ ધારે તો ગમે ત્યાંથી ગમે તે દ્વારા ગમે તે રીતે ગમે એવું વિકટ કાર્ય હોય એને પણ સરળ કરી શકે છે, એટલા સમર્થ છે. અને હવે આપણને આપણા જીવન દરમિયાન આપણે જો થોડી કંઈક એની નોટબુક રાખતા હોઈએ તો હજારો અનુભવ આપણને થાય કે મહારાજે આ કાર્ય આવી રીતે કરી દીધું. પણ ભગવાનનો ભક્ત એવો ના હોય કે જે પંચ વિષયને માગે. પ્રહલાદજીએ પહેલાં જ કીધું પ્રભુ મને કીધું એવું કોઈને કહેતા જ નહીં તમે પાછળ, કારણ કે બધાને શું ગમે છે પંચ વિષય. તો ભગવાન જેને એવું કે હું તાર પર રાજી છું મારે તને કંઈ આપવું છે એ હોય કોણ? દુનિયાનો કંઈ ઠગત જીવ હોય? ભગત જ હોય, ભગત જ હોય, પણ જેવો જોઈએ એવો ભગત નથી હોય એટલે માગે પંચ વિષય. તો પ્રહલાદજીને શું વાંધો છે? આપણી પર રાજી થયા ભગવાન, આપણે માગ્યું અને ભગવાને દીધું, કોઈક દે છે ને કોઈક લે છે, એમાં પ્રહલાદજીને પ્રોબ્લેમ શું છે? તો આવું કેમ કહી દીધું પ્રહલાદજીએ કે પ્રભુ કોઈને પાછળ ના કહેતા? શું પ્રહલાદજીને મત્સર છે કે કોઈ લેન કોઈ દે છે એમાં નડે? તો ભગવાનના બહુ મોટા ભક્ત છે, પણ પ્રહલાદજીને દયા છે કે પ્રભુ તમે તમારા ભગતને ફસાવી ના દેતા. આમ તો ભગવાનને કહે છે તમે તમારા ભગતને ફસાવી ના દેતા. ભગવાન છે ને એવા છે કે ભગતની રક્ષા કરે પણ વારે વારે એવી લોલીપોપ મૂકતા રહે ને કે આને કયો માલ ગમે છે, જો આ કેજીનો છે લોલીપોપ જ ગમે છે કે મોટો ખજાનો છે એ જોઈએ છે. ભગવાન એવું કરે, પેલા રાજાનું દ્રષ્ટાંત સંતો ઘણી વખત દે છે ને, એક રાજાએ કીધું મારા સિંહાસન સુધી કાલ સવાર સુધીમાં જે પહોંચી જાય, સાંજ સુધીમાં પહોંચી જાય, હવારમાં દરવાજો ખુલશે અને દરવાજો ખુલશે ને બધા અંદર આવશે, જે મારા સિંહાસન સુધી પહેલો પહોંચશે એનો રાજ્યાભિષેક મારે કરવો. પણ એ રાજાએ
ઠેકથી બધું સરસ મજાનું ખાવા પીવાનું ને કેટલી બધી પ્રકારના બીજા મેવા મીઠાઈઓ ને કેટલા પ્રકારના હીરા ને ઝવેરાતો ને એ બધું ગોઠવેલું, બધું ફ્રી ઓફ ચાર્જ, ફ્રી ઓફ ચાર્જ. તે બધું આખું ગામ તૈયાર થઈ ગયેલું. રાજા થવાનું કોને ના ગમે? બધા અંદર જેમ ગર્યા તે કોઈ ખાવામાં ગયા. હજુ તો સાંજે પૂગવાનું છે ને, 5 વાગે પૂગવાનું. સિંહાસન ક્યાં દૂર છે? 5 વાગે પૂગવાનું છે. અત્યારે તો સવારના 8 વાગ્યા છે. ગમે એટલું ખાશું ને તોય 12 વાગે નીકળશું તો રાજાનું સિંહાસન તો અડધો માઇલે નથી. અને પછી બધા ભેગા થાય, પાછા વાતો કરે, એમાંય પાછા આમ થોડું ખાધું પીધું ને આગળ ગયા તો રૂપિયાના ઢગલા. એટલે આ ભરી લો કે રૂપિયા ભરી લો, ભાન ભૂલાઈ ગયું કે રાજાની ગાદી હાથમાં આવે તો બધું તમારું જ છે ને. તો રૂપિયા ભરવા રહ્યા, કોઈ વરી હીરા ઝવેરા તો ભરવા રહ્યા. તે પાછું ભરવામાં એમ ના થાય ને, નાની ઠેલી ભરું, મોટી કોથળીઓ ગોતવા ગયા. એમાં કરતાં કરતાં 5 વાગી ગયા. રાજાના સિંહાસન સુધી પહોંચવાવાળો એક જ નીકળ્યો, આંખ બંધ કરીને પહોંચેલો એ નીકળ્યો. એમાં ભગવાનનું સિંહાસન તો બહુ નજીક છે. આ હૃદયરૂપી તખત જ્યાં આપણે રહ્યા છે, જીવ ક્યાં રહ્યો છે? હૃદયમાં. અને મહારાજ ક્યાં રહે છે? હૃદયમાં. બિલકુલ દૂર નથી, બિલકુલ દૂર નથી. આમ આત્મા અને પરમાત્મા મારે હારે જ છે. પણ એની વચ્ચેની જે જીવની બીજી રાગાત્મક દિવાલ છે ને, એ એટલી બધી જાડી છે, એટલી બધી જાડી છે કે મહારાજનો અનુભવ એને થવા નથી દેતી. અથવા તો થાય છે, તો આમ ઝપકારો થાય, કૃપા થકી થઈ જાય. ભગવાનને મોટા કૃપા કરે એટલે આમ ઝપકારો થઈ ગયો, એટલે અઠવાડિયામાં 2 કલાક 5 કલાક બહુ સુખ આવી ગયું. એ ભગવાનને મોટાની કૃપાનું, આપણી મહેનતનું નહીં. એ બતાવે છે કે ભાઈ અહીં પૂગવાનું છે. પેલો સેમ્પલ માલ વેચવા આવેલો હોય, એ સેમ્પલ આપીને જાય ને, એમ આપણને આપણો દાખલો ઓછો હોય, આપણો પ્રયત્ન ઓછો હોય, છતાં પણ ભગવાનનું ક્યારેક ક્યારેક સુખ અનુભવાય. આ સત્સંગનું સુખ અનુભવાય, અતિશય અનુભવાય. એનું કારણ ભગવાનને મોટાની કૃપા છે. એ સેમ્પલ માલ આપે છે, જો ભાઈ માલ આવો છે, ચાખો, હવે ગોડાઉન સુધી પહોંચજો, આવજો અમારી દુકાને લેવા. પણ દુકાન સુધી પૂગે જ નહીં, ઓલાન થાય, કેદી આ ગ્રાહક થશે, કેદી ગ્રાહક થશે. સેમ્પલ આપ્યા કરે, પણ જો મહેનત કરીએ તો એ સેમ્પલ પરમેનન્ટ આપણો થઈ જાય. પંચ વિષયમાં પ્રીત જીવને માક્ષ રહ્યા છે મોહિને. એટલે પ્રહલાદજીને એમ છે કે પ્રભુ, તમે તમારા ભગતને એવું કહેશો ને કે સુખનો સમાજ આપું, તમારા ભગત અહીં બંધાશે અને દુઃખી થશે. એટલે પ્રહલાદજીને આપણી સાથે મત્સર નથી, પ્રહલાદજીને આપણી ઉપર દયા છે, એટલે આવું માગ્યું. થોડીક સેવા કરી તમારી, માગે છે મોટા સુખને, એવા વેપારીને ઓળખી વિષય સુખ દેશોમાં વિમોખને. પ્રહલાદજીએ વેપારી કહી દીધો એવાને. વેપારી કેવો હોય? એક હાથે લે ને એક હાથે દે. એમ શું કરે છે? થોડીક સેવા કરી તમારી, પ્રભુ તમારી સેવા થોડીક જ કરે, અને માગે છે મોટા સુખને, માગે મોટું સુખ મને દઈ દો, એવા વેપારીને ઓળખી વિષય સુખ દેશોમાં વિમુખને. પ્રભુ એને તમે વિષયનું સુખ આપશો નહીં, એનાથી દુઃખી થશે, થોડીક જ સેવા કરે. અને આવા તો ભગવાનના સકામ ભક્તોના ઢગલા છે, ઢગલા છે. દરેક આજે લાઈનો પડે છે, જે જગ્યાઓએ લાખો માણસની લાઈનો પડે છે, શું બધા કલ્યાણ માટે લાઈનો પડે? તમે જે જગ્યાએ દુનિયાની અંદર લાખોની લાઈનો પડે છે, ભારતમાં એવા હજારો મંદિરો છે કે જ્યાં આગળ લાઈનોની લાઈનો પડે છે. કેટલાક મંદિરો એવા છે કે સવારની અંદર દર્શન કરવા માટે લાઈનની ફ્રિકવન્સીમાં ત્યાં આખા પાર્ટ બનાવવામાં આવ્યા છે. એ પાર્ટમાં તમારે બેસવાનું, તે હાંજ પડે તમારો નંબર આવે એ ત્યાં ભગવાન પાસે દર્શન કરવા જાવ તો એક 1.5 મિનિટે ઊભા નહીં રહેવાનું. ચાલો 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 નથી આમ નીકળવાનું. સોનાની ઈંટો મુકાઈને, સોનાનું કેટલું મુકાઈને, કેટલું બધું, પણ એની અંદર બેઠેલા લાગટ કોઈ આત્યંતિક કલ્યાણ માટે નથી. આ લોકનું જ, આ લોકનું જ, આ લોકનું જ્યાં આપવામાં આવે ત્યાં લાઈન પડે. આ આત્યંતિક કલ્યાણની વાતોમાં આ ઓનલાઈન તમે જેટલા બેઠા હશો એટલા નહીં, મંદિરમાં બેઠા હોય બસ. આત્યંતિક કલ્યાણની લાઈન જાજી ન હોય, પણ આ લોકના કલ્યાણ માટેની લાઈનો જાજી હોય, ત્યાં બધે હોય. રામના મંદિરે જવાવાળા ઓછા હશે, પણ હનુમાનજીના મંદિરે જવાવાળા લાખો હશે, તેલ ચડાવવાવાળા. હનુમાનજીના ભગત જાજા બોલતા ચાલતા રોકડિયા દેવને કામ કરે, અને ભગવાન પાસે તો બધું ધીરું ધીરું થાય. એમાંય જે આપણું નુકસાન થાય એવું ના થાય. 1000 પ્રાર્થના કરીએ તોય ભગવાન જાણે કે આ નુકસાન થાય એવું છે, ના કરે એવું છે. અને દેવી દેવતાઓના મંદિરોની અંદર લાઈનો પડે, કારણ કે જીવને આ લોકનું જ જોઈએ છે. પ્રહલાદજી કહે છે, પ્રભુ
જીવ વેપારી જેવો છે. એવા વેપારીને પ્રભુ તમે ઓળખી રાખજો, અને વિષય સુખ એને ના આપતા, થોડીક સેવા કરીને માગે. પ્રભુ તમે તો તમારો એવો ભક્ત તમને વાલો છે કે જેને તમારા સિવાય કશું જ જોઈતું નથી, જેને ભગવાનનું જોતું નથી, જેને ભગવાનથી જોતું નથી, એ ભગવાનનો સાચો ભક્ત છે. ભગવાનનું કોઈ પણ પ્રકારનું, ભગવાનનું જે ઐશ્વર્ય છે, ભગવાનની જે કોઈ શક્તિ છે, ભગવાન પાસેનું જે કાંઈ છે એ કશું જ જોતું નથી, અને ભગવાનથી પણ કશું જોતું નથી. ભગવાનનું જેટલું છે એ નથી જોતું, ભગવાનથી જેટલું છે એ પણ નથી જોતું. એક ભગવાન જ જોઈએ છે, એ ભગવાનનો સાચો ભક્ત છે. ભગવાનથી મારે આ લોકનું મકાન જોઈએ, ઘર જોઈએ, ગાડીઓ જોઈએ, બીજું જોઈએ, એ પણ ખોટું છે. ભગવાનનું ઐશ્વર્ય અને ભગવાનની મોટાઈ મારે જોઈએ, આખું બ્રહ્માંડ ઊંધું છતું કરી શકું એવું સામર્થ્ય જોઈએ, એ પણ નથી જોતું. જેને કેવળ મહારાજ જોઈએ છે એ ભગવાનનો પાક્કો ભક્ત છે. કરોડોને અબજોમાં એક જ એવો નિષ્કામ ભક્ત નીકળે છે. શ્રીજી મહારાજ એટલા માટે એમ કહે છે કે એવો નિષ્કામ ભક્ત છે. પ્રથમના 43માં વચનામૃતમાં મહારાજ કે અમને અતિશય વહાલો છે, એ નથી ઈચ્છતો તો પણ અમે બળાત્કાર એને બધું આપીએ છીએ, બધું આપીએ છીએ. એને ઈચ્છા નથી, એને કશું જોતું નથી, છતાં પણ ભગવાન આપે છે. એ સ્થિતિ આપણે પહોંચવાનું છે. મારે તમારે રોજ વિચાર કરીને જે કોઈ આપણા લોચા છે, જે કોઈ આપણને હજુ મહારાજ સિવાયનું પ્રધાનપણું જે જે જગ્યાએ જેવી રીતે થઈ જતું હોય, એવી રીતે સત્વગુણમાં પણ થતું હોય, રજોગુણ તમોગુણમાં તો થતું જ હોય, એનું સંશોધન કરીને. ભગવાનનો ભક્ત છે એનું જીવન છે એ લેબોરેટરી છે. ભગવાનનો ભક્ત છે એનો શ્વાસે શ્વાસ છે, એનાલિસિસ કરવા માટે છે પોતા ઉપર. એની એક એક મોમેન્ટ છે એની ઉપર એનાલિસિસ એનું પોતાનું હોય કે આ મોમેન્ટ આવું થવાનું કારણ શું, એ ગોતી શકે છે. ગોતી શકે છે, ભગવાનનો ભગત ગોતી શકે છે, સમજી શકે છે અને ટાળી શકે છે સદગુરુના આશરે કરીને. પણ વિચારને પામ્યો હોય તો, પંચાળાના પહેલા વચનાવતનો જે શબ્દ છે શ્રીજી મહારાજનો, જો વિચારને પામ્યો હોય તો, વિચારને પામ્યો હોય તો. શ્રીજી મહારાજ એમની જો મોટામાં મોટી એક ખૂબી હોય તો મહારાજ હંમેશા એમ કહેતા, કીર્તન ગવાતા હતા, નેત્ર મીચીને અમે વાત વિચારી રહ્યા હતા. આ વાતને સાંભળીને તો અમારો આત્મા વિચારમાં જતો રહ્યો. શ્રીજી મહારાજ વારે વારે આ વાત ઉપર વચન આપે છે, આપણું જીવન વિચારે યુક્ત હોવું જોઈએ, આપણું જીવન ચિંતને યુક્ત હોવું જોઈએ, આપણી મુમેન્ટ ઉપર આપણી તમામ આપણું ફોકસિંગ હોવું જોઈએ. એક એક વસ્તુ ઉપર વિચાર જ્યારે ચાલ્યો જાય છે ત્યારે વ્યક્તિ એનું વ્યક્તિત્વ દિવસે 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 જેવી રીતે પેલું હોકાયંત્ર હોય છે એની સોય હંમેશા ઉત્તર તરફ રહે ને, એવી જ રીતે ભગવાનનો ભક્ત છે એની સોય આમ બધી હજુ પૂર્વ પશ્ચિમ બધી બાજુ પર હોય, એમાંથી ઉત્તર એવા મહારાજ એની મૂર્તિ બાજુ જ્યારે સોય થઈ જાય ત્યારે આપણું હોકાયંત્ર બરાબર મોક્ષનું ગોઠવાઈ ગયું કહેવાય. પ્રહલાદજી કહે છે, પ્રભુ એવા વેપારીને ઓળખીને તમે દૂર રહેજો. એમ પ્રહલાદજી ઉચર્યા, કહ્યો અંતરનો અભિપ્રાય, ધીરજ તાનું ધામ ધન્ય, નિષ્કામ કયા ન જાય. નિષ્કુળાન સ્વામી પ્રહલાદજીના વખાન કરે છે. પ્રહલાદજીએ પોતાના અંતરનો આવો અભિપ્રાય કહ્યો, આને તો ધીરજતાનું ધામ કહેવાય. ભગવાનનું આટલું વિકરાળ રૂપ જોયું તો પણ ન ડર્યા, હિરણ્યકશિપુની આટલી બધી ભયાનક પ્રકૃતિ જોઈ તો પણ ન ડર્યા. અને એટલું નહીં, જ્યારે આટલો મોટો સુખનો સમાજ મળતો હોય તો પણ એને લેવા માટે જે ના ડગે, ધીરજવાળો વ્યક્તિ કેવો હોય, ધીરજવાળો ભક્ત કેવો હોય, એક નિષ્કામ ભક્ત કેવો હોય. નિષ્કુળાન સ્વામીએ પ્રહલાદજીને નિષ્કામપણાનું બિરુદ આપ્યું કે આ તો ભગવાનનો નિષ્કામ ભક્ત છે, નિષ્કામ ભક્ત છે. કારણ કે કોઈ જ્યારે કંઈક દેવા આવે ને અને સામેથી આવે અને ના લે, એવા હોય કેટલા, લાખોની સંપત્તિ મળતી હોય અને ન લે એવા હોય કેટલા. એમ વિચારે કે મને તમારાથી બંધન થશે, એના કરતાં મૂકો, જોતું જ નથી. કોઈ આપણને સત્તા આપવા આવે કે આ તમારી સત્તા, પણ આપણને સત્તા સ્વીકારતા સ્વીકારતા ભય લાગે કે આમાં છે શું સુખ, છે શું સુખ, આના કરતાં આ હોય જ નહીં તો કેટલું હળવું. ગુણાતીતાનંદ સ્વામીની ગઈકાલ વાતો વાંચતા હતા ઉપર,
હરિભક્તો પાસે બેઠા બેઠા અમે બધા ભેગા થઈને વાતો વાંચતા હતા. સાંજે પ્રકરણ 5ની વાત નંબર કંઈક 125 કે 130 પછીની હતી. પણ સ્વામી એમાં કે મોટા સાધુઓની કેવી દ્રષ્ટિ. સ્વામી કે હું તો આટલું આસન પણ ન રાખું. સ્વામી કે હું તો આટલું આસન પણ ન રાખું. આ આસન તો સાધુના આગ્રહને રહીને રાખ્યું છે. સ્વામી કે પૃથ્વી પર રહેવું બહુ ગમે. અને સ્વામી કે આ ધર્મશાળાઓ કરવી પણ ગમતી નથી. વનમાં રહેવું ગમે છે, છતાં પણ આ ધર્મશાળાઓને મંદિરો કર્યા છે એ ભગવાનની ઈચ્છા જોઈને, કરોડો જીવોના કલ્યાણને અર્થે કર્યા છે, નહીં તો હળવું રહેવું ગમે. આ મોટાની દ્રષ્ટિ, આ મોટાનું જીવન, આ મોટાનો દ્રષ્ટિકોણ, આ મોટાનો વિચાર. જેમ મનકામાંથી દોરો સોંસરો ચાલ્યો જાય, એમ સતત એના શ્વાસે શ્વાસે આ વિચાર ચાલ્યો જાય. એને કોઈ દેવા આવે તેને જોતું નથી, અને જીવને કોઈ છોડાવવા મથે તો છોડવું નથી, આટલો ફેર છે. ઓલાને દેવા આવે છે, જોતું નથી, ઓલાને છોડાવવા મથે છે, છોડવું નથી. જીવને આવું થાય, બંધન થઈ જાય. અને ભગવાનનો જે ભક્ત છે એ તો ધીરજતાનું ધામ હોય. એની પાસે ગમે એટલી સંપત્તિના ઢગલા થઈ જાય, એની પાસે ગમે એટલું આ લોકનું આવી જાય, તો પણ એને હંમેશા ભય લાગે કે રખે આ બધા ઢગલાને લઈને મારા મહારાજ છૂટી જાય. એના કરતાં ઢગલો જ ના હોય તો ઉપાધિ ખરી. સત્તાવાળાને કેટલી દોડા દોડીને કેટલું માથે લઈને ફરવાનું, જેન પાસે સત્તા જ નથી એને કાંઈ ઉપાધિ ખરી? કેટલો સુખેથી ભગવાન ભજે, કાંઈ ઉપાધિ નહીં. એને કોઈ પૂછવાય ના આવે ને કાંઈ નહીં. ઓલાને પૂછવા આવે, પાંચ જણ સલામ ભરે, એટલે સત્તાવાળા થવું બધાને ગમે ને. અહીં મોટા 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 કોઈ સત્તા ઉપર હોય તેને બધા સલામ કરે ને, બધા એને પાંચ વાત પૂછે ને, તો એ ગમે બધાય ને. આ બ્રહ્માજીને બધા સત્તા ઉપર બેઠા છે, બધાને ઈશ્વરોની પદવી ગમે. મહારાજે સ્વામીએ વાતોમાં કીધું કે જો રાગ રહી ગયો હોય ને, તો પછી જેમ જેમ મોટાપા ઈશ્વરોની જોતો જાય ને, એમ થાય કે હારું આ રહી ગયું. અને બધા એ તો ગાદીઓ ખાલી કરવા જ બેઠા હોય કે વાંધો નહીં ભગત, તમે સંભાળ લો. ભગત બેસી જાય, વાર ના લાગે. પણ જેનો પાક્કો નિર્ધાર હોય, લક્ષ પાકું હોય, એક મહારાજ સિવાય કાંઈ નહીં, કશું જ નહીં, એક ભગવાન સિવાય. પ્રેમાનંદ સ્વામીએ લક્ષ બાંધ્યું, તુમ બિન તુમ મોહે ઓર ન દૈયો યહી મોજ મેં પાવું, પ્રભુ તમારા સિવાય કાંઈ નહીં. આવું લક્ષ, અને એ લક્ષનું રટણ દિવસ અને રાત કરવું પડે. આ વાત કરીને અહીંથી હું ઉતરું, અને જો મને રટણ નહીં હોય તો એ વાત મને અસર નહીં કરે. એ વાત તમે સાંભળી પણ એનું રટણ તમને નહીં હોય તો તમને અસર નહીં કરે. આ તો સતત અનુસંધાનનો માર્ગ છે, સતત ઘૂંટવાનો માર્ગ છે. સતત ઘૂંટ્યા કરીએ, સતત ઘૂંટ્યા કરીએ કે બધામાંથી મહારાજની નજીક જવું છે, એ જ મારે મેળવવું છે. જે કાંઈ કરું મહારાજ જે કરાવે, પણ એનાથી મહારાજની નજીક જવું છે. આવો જેને સંકલ્પ રહે, આવો જેને વિચાર રહે, એને પ્રહલાદજી જેવી ધીરજ રહે. પેખી ભક્તિ પ્રહલાદની એવી આપણે પણ આદરો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે આવી પ્રહલાદની ભક્તિ જોઈને આપણે આદરો, નહીં તો કેવું થાય. એક લવો કરીને તો લવો દરજી, તે ગુણાદિતાનંદ સ્વામીનું નામે લખ્યું છે ને ગોપાળાનંદ સ્વામીનું નામે લખ્યું છે એમાં. પણ એ લવો દરજીને એવું હતું કે એને રોજ આવે ભગવાનના મંદિરે, ભગવાનની સેવા કરે, મંદિરની સેવા કરે, સંતોની સેવા કરે, ગોપાળાનંદ સ્વામીના કૃપાપાત્ર ગણાય. પછી એક પટેલ હતા, એ પટેલના ઘર, એ પટેલ હતો ને, પટેલને ઘરવાળા જે હતા, આ લવો દરજી એને કંઈક લગ્ન નહીં થયા હોય જે, પણ એને લગ્ન કરવાની ઈચ્છા પટેલના ઘરવાળા આરે થઈ, આવી વાસના બંધાની. હવે આ બાજુ ઉપર એને વળી મંદિર વાળવાનું ચાલુ કર્યું, એ સંકલ્પે કે મંદિર વાળું, શું કરવા, લગ્ન કરવા. પટેલ મરી ગયા, પટેલ મરી ગયા, અને પછી આના લગ્ન થઈ ગયા. વાસના હતી, ભગવાન તો ચિંતામણી જેવા છે, લગ્ન થઈ ગયા. પછી લગ્ન થયા પણ મોટા સંતો એને તો ગમે જ નહીં. મોટા સાધુને તો હૃદયમાં ભગવાન સિવાય બીજું પ્રધાન થાય કોઈ પણ જીવને, એટલે એને ગમે નહીં, ગમે નહીં. આપણને ચલાવે એ વાત જુદી છે, દયાએ કરીને આજે કાલ સમજશે, કાલ સમજશે. પણ કંઈ પ્રધાન થવા લાગે હોય, એનાથી પ્રધાન થાય, એટલે ભગવાનને મોટાને ના ગમે. શિવલાલ શેઠને આટલી મોટી ગઢપુરમાં પ્રતિષ્ઠા કરી અને રઘુવીરજીની સવારી કાઢી,
તો બેય કામ હારા જ કર્યા હતા, શિવલાલ કંઈ બીજે રખડવા નહોતા ગયા. પણ એના હૃદયમાં જો કોઈ પણ પ્રકારનું, એ તો મોટા મુક્તોનું ચરિત્ર છે, શિવલાલ એક મુક્ત હતા, એમના જીવનમાં કોઈ દી એવું થાય જ નહીં. પણ મારા તમારા ઉપદેશ માટે કે એક એમના જીવની અંદર ત્યાં માન સન્માન જે કાંઈ મળ્યું હશે એમને, એના કારણે જે જીવમાં પરમાત્માની મૂર્તિ મહારાજ ધારેલા હતા એમાં જો વિક્ષેપ થયો, તો ગુણાદિતાનંદ સ્વામી પાસે આવીને બેઠા સ્વામીએ પહેલો જ અથોડો માર્યો, શિવલાલ તું તારા મનમાં એમ જાણે છે કે રઘુવીરજીની ભાવનગરમાં સવારી કાઢી અને હરિકૃષ્ણ મહારાજ ગઢપુરમાં પધરાવ્યા તે બહુ મોટું કામ કર્યું, તારા જીવ હામું જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે. અને હવે 6 મહિના તું પાછો મારી પાસે બેહીન સમાગમ કરીશ ત્યારે મોરે ભગવાનમાં જીવ જેવો જોડાનો હતો એવો જોડાશે. પ્રતિષ્ઠાનો યજમાન થયા, પ્રતિષ્ઠા ઉત્સવ કર્યો, રઘુવીરજીની સવારી કાઢી, આટલા મોટા સંપ્રદાયના બધાનો રાજીપો લીધો, તોય હૃદયમાંથી મૂર્તિ હટી ગઈ. કારણ કે રાજીપાની અંદર જો રાજીપાને રાજીપા તરીકે જોવામાં આવે તો વાંધો ના આવે, પણ રાજીપાને જો સન્માન અને માનની દ્રષ્ટિએ જોવામાં આવે તો એ અંદર એવું જ સ્વરૂપ ધારણ કરે. ભગવાનને ભગવાનના સંતો ભક્તો આપણી પર રાજી થાય, રાજી થાય એટલે આપણને સન્માનના શબ્દોથી બિરદાવશે, આપણને સન્માન આપણું કરશે, આપણને થોડું માન આપશે, આપણને આદર ભાવ આપશે. તો એ જે કાંઈ કરે છે એનો રાજીપો છે એમ જો સમજીએ તો કંઈ વાંધો નહીં. પણ એને જો આપણે એવું સમજી બેઠા કે આ મારી કિંમત સમજે છે, આ જીવ રાજીપાના સ્વરૂપને ઘણીક વખત પોતાની કિંમત સમજે છે, મારી કિંમત, દરેક જીવને એક એવી ખેવના છે કે મારી કોઈ કિંમત સમજે છે, કિંમત સમજે તો એ મારી માટે બરાબર કહેવાય. એ કિંમત સમજે છે એ દ્રષ્ટિથી જ્યારે રાજીપાને જોવામાં આવ્યો એટલે ખરેખર રાજીપો જોયો જ નથી, કિંમત સમજાય છે. અને કોઈક દિવસ રાજી થયેલા પુરુષ આપણને વઢ્યા, મોટા પુરુષ વઢ્યા કે કોઈ સંત ભક્તે થોડા રોક્યા ટોક્યા, ત્યારે આપણને તરત એમ થાય કે મારી કિંમત ઘટી ગઈ. કારણ કે એ જે રાજી થયા હતા ને ત્યારે આપણે રાજીપો નહોતો જોયો, ત્યારે એવું જોયું હતું કે મારી કિંમત સમજે છે. એટલે આજે એ રાજી થઈને જ આપણી ભૂલ બતાવે છે કે જેનાથી આપણને ભવિષ્યમાં નુકસાન ન થાય, એ રાજી છે એટલે જ કહે છે. પરંતુ ત્યારે આપણને મોટા પુરુષ પ્રત્યે કે ભગવાનના સંત કે ભગવાનના ભક્ત આપણા હિતે જ છું છે એના પ્રત્યે તરત આપણને એમ થશે કે હવે આને મારી કિંમત નથી રહી, કિંમત બહુ છે. કિંમત જેની બહુ હોય એને જ રાજીપા દ્વારા જાળવે. કોઈ હીરો છે, એ હીરો ક્યાંક પડી ગયો છે અને ધૂળ ચડી ગઈ છે તો એને આમ ઘસી ઘસીને બરાબર એનો માલિક બહુ ઘસે તો એનો અર્થ એ છે એને હીરાને ચમકાવો છે, એ ગંદો થઈ ગયો ચમકાવો છે. પણ હીરાને એમ થાય મને એક દિવસ શોકેસમાં મૂક્યો હતો અને આજે તો ઘસઘસ જ કરે છે, ભાઈ ફરી શોકેસમાં મૂકવો છે, ધૂળ ચડી ગઈ છે. ભગવાનનો ભક્ત એવો હોય. લવાએ સ્ત્રીમાં વાસના બંધાની, હવે મોટા સાધુને ગમે નહીં એટલે ગોપાળન સ્વામી તો રોગ પ્રેર્યો ભયાનક, એને એવો રોગ પ્રેર્યો તો ખાટલા વશ થઈ ગયો. પણ ઓલી ઘરવાળી નવી કરેલી ને તે ખાટલો એવો નાખે ઘરવાળી દેખાય, રસોઈ કરે ને તોય એને વાસના જેવી બંધાઈ ગયેલી. પછી તો સ્વામી લેવા આવ્યા તોય ધામમાં જવા તૈયાર ના થાય કે ના હમણાં સ્વામી હમણાં નવો કે ગરગ્યો છું, હમણાં તો લગ્ન થયા છે ને તમે. એ સ્વામી કે હવે ખાટલામ તું પડ્યો પડ્યો કરવાનો શું હાલ, તોય નહીં. સ્વામીએ આખરે એની ઘરવાળીને એ બધાને પહેલાં વિમાનમાં બેહાડ્યા, એનો દેહ છોડાવી દીધો. અને અરે એનો દેહ ના છોડે પણ સ્વામીએ એનું રૂપ લીધું, રૂપ લઈ વિમાનમાં બેઠા એવું બતાવ્યું અને આને કીધું કે જો આ તારી ઘરવાળી બેઠી, આનો આત્મા તરત જ નીકળી ગયો શરીરમાંથી અને ઉપાડ્યો, ઉપાડીને લઈ ગયા. અને આગળ જઈને પછી સ્વામીએ રહસ્ય ખોલ નાખ્યું કે ક્યાં ફસાનો હતો, આ તો મોટાએ રક્ષા કરી એટલી, પણ જીવનું આવું ખાતું છે, ક્યાં સંકલ્પ કરે ને ક્યાં ફસાય, હું કરવા મંદિર આવતો હતો, હું કરવા મંદિર વાળતો હતો, શા માટે સાધુની સેવા કરતો હતો અને ક્યાં ફસાઈ જાય. એટલે પ્રહલાદજીએ જે કીધું છે ને બહુ વિચારીને કીધું છે. આવા મોટાને મળેલા હોય એને પણ જો ધ્યાન ના રાખે તો ગમે તે જગ્યાએ પગ ફસાઈ જતા હોય તો બધાએ મુમુક્ષુ છીએ આપણે, આપણે પણ આપણું અનુસંધાન રાખવું પડે જેના માટે આપણે કામ આટલું મોટું આદર્યું છે, જેના માટે આપણે ભક્ત કહેવાયા છે, એ કામ વાસ્તવિક થઈ જાય આપણા અંતિમ શ્વાસ પહેલાં. એવું સ્વામી અહીં આગળ પ્રહલાદજી દ્વારા કહે છે કે પ્રહલાદજી જેવી ભક્તિને આદરો, ભક્તિનો પાયો નક્કી કરો અને ભય તજીને ભક્તિ કરો, આવું સ્વામી અહીં કહે છે. બીજી કથા આપણે આવતીકાલ સાંભળશું. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે.
माधवम केशवम कामदम कारणम स्वामी नारायणम नीलकंठम भजे घनश्याम महाराज।